કોંગ્રેસ પ્રમુખ ખડગે ભાજપ આરએસએસ ને ઝેરી સાપ ગણાવ્યા કહ્યું મહારાષ્ટ્રની ચૂંટણીમાં મારી નાખો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વીસ નવેમ્બર ના રોજ યોજાશે ત્યારે આજે ચૂંટણી પ્રચાર નો છેલ્લો દિવસ છે ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ પ્રત્યારોપ પણ ચરમસીમાય છે રવિવારે એક ચૂંટણી રેલી સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ આરએસએસ વિશે એ વિવાદ કરી કે હંગામો થઈ ગયો એટલું જ નહીં ખડગે મોદી માટે વાંદાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો આ નિવેદન પછી સ્વાભાવિક રીતે જ હોબાળો થઈ ગયો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રવિવારે સાંગલીમાં એક જનસભાનું સંબોધન કરતી વખતે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સેવા સંઘની સરખામણી ઝેર સાથે કરતા કહ્યું હતું કે આવા ઝેરી સાપને મારી નાખવા જોઈએ એટલું જ નહીં પરંતુ ખડગે ભાજપ અને આરએસએસ ને રાજનૈતિક રૂપે સૌથી ખતરનાક પણ ગણાવ્યા હતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ આરએસએસ છે આ બંને ઝેર સમાન છે જો કોઈ વ્યક્તિને સાપ કરે તો તે મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા ખડગે કહ્યું મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે આ દેશના વડાપ્રધાનને પસંદ કરવાની ચૂંટણી નથી પરંતુ પીએમ મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે ભાજપ પર કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતા વધારે છે પીએમ મોદી સંઘર્ષ સામે ઝઝુમી રહ્યા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે પીએમ મોદી ગઈકાલ સુધી અહીં હતા આજે તેઓ વિદેશમાં છે મણિપુર સળગી રહ્યું છે લોકો મરી રહ્યા છે આદિવાસી મહિલાઓનું અપમાન થઈ રહ્યું છે અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે પરંતુ મોદીજીએ ક્યારેય મણિપુરની મુલાકાત લીધી નથી ન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે